સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનારી નકલી કચેરી મામલે દાહોદ પોલીસે વધુ 5 કર્મચારીઓની ધરપકડ કરી. નકલી સરકારી કચેરીના મામલામાં દાહોદ પોલીસે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ દાહોદ ટ્રાયબલ ઓફિસમાં નિયામક તરીકે ફરજ બજાવતા રિટાયર્ડ IASBD નીનામાં સહિત અત્યાર સુધી કુલ 11 આરોપીઓની દાહોદ પોલીસે ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર દાહોદ જિલ્લામાં 18.59 કરોડની ગ્રાન્ટ મેળવી મસ્ત મોટું કૌભાંડ સરકારી બાબુઓ સાથે મળીને નકલી ઓફિસમાં આચરવામાં આવતું હતું. ત્યારે પોલીસ તપાસમાં હજુ પણ વધુ સરકારી બાબુઓના નામ ખુલે તો નવાઈ નહીં. હાલ તો પોલીસે તત્કાલીન ટ્રાયબલ અધિકારી BD નિનામાન અને PA મયુર પરમાર, ટ્રાયબલ કચેરીના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર પુખરાજ રોઝ, કોમ્પ્યુટર ઓપરેટર પ્રદીપ મોરી, મદદનીશ કર્મચારી કમિશનર, આદિજાતિ વિકાસ કચેરી દાહોદના ગિરીશ પટેલ, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર પ્રાયોજના કચેરી લુણાવાડાના સતીશ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નકલી કચેરી મામલામાં હજુ ઘણા મોટા માથાઓ બહાર આવે તો નવાઈ નહીં. દાહોદ જિલ્લા ASP સિદ્ધાર્થ નાઓ જે તપાસ કરી રહ્યા છે ફેક ઓફિસ સ્કેમ, એ બાબતે ગઈકાલના રોજ 5 અલગ અલગ કર્મચારી અથવા કરાર આધારિત કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના નામ છે મયુર પ્રકાશભાઈ પરમાર, પુખરાજ રોજ, પ્રદીપભાઈ મોરી, ગિરીશભાઈ દલાભાઈ પટેલ અને સતીશભાઈ અશોકભાઈ પટેલ. આ 5 જે તે સમયે જિલ્લા પ્રાયોજના અધિકારીની કચેરીમાં નોકરી કરતા હતા, અલગ અલગ ગ્રાન્ટોના ટેબલ સંભાળતા હતા. આ ફેક ઓફિસ સ્કેમમાં જે 100 જેટલા કોન્ટ્રાક્ટ આરોપીઓએ લીધેલા અને 18 કરોડ જેવી રકમ થવા પામે છે, આ મોટાભાગના કોન્ટ્રાક્ટની ફાઇલો આ લોકોના ટેબલથી ઓપરેટ કરવામાં આવતી હતી અથવા વેરીફાઈ કરવામાં આવતી હતી અને એમાં નોટિંગ કરીને મોકલવામાં આવતું હતું. તેઓએ જાણી જોઈ અને આ ખોટી કચેરી છે એ બાબત કોઈના ધ્યાન પર મૂકેલી નહીં અને એના બદલામાં એ લોકોએ નાણાકીય લાભ મેળવેલા, જેના પૂરતા પુરાવાઓ ઇન્વેસ્ટિગેશન ઓફિસર કે સિદ્ધાર્થ નાઓને પ્રાપ્ત થતાં ગઈકાલના રોજ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.